ની સીએમ ની આજે ચૂંટણી સભા હતી અને નિઝામપુરા ના જે મહેસાણા નગર ચાર રસ્તા છે ત્યાં મુખ્યમંત્રી છે સભા સંબોધી રહ્યા હતા। સભાના સંબોધન બાદ ચાલુ હતું મુખ્યમંત્રી નું ભાષણ, ત્યારે જે ચાલુ ભાષણ ની અંદર મુખ્યમંત્રી ની તબિયત બગડી અને મુખ્યમંત્રી અહીંયા ઢળી પડ્યા હતા। જોકે બાજુમાં રહેલા ડોક્ટર વિજય શાહ અને અન્ય લોકો એમને મદદ કરીને ખુરશીમાં બેહાડ્યા, પરંતુ સતત દોડધામ અને સતત સ્ટ્રેસના કારણે મુખ્યમંત્રી ની તબિયત બગડી હતી। અત્યારે વડોદરા શહેરમાં ભાજપના પ્રવક્તા અને અન્ય જે આગેવાનો છે એ પણ અહીંયા છે। હું પ્રયત્ન કરું છું એમની સાથે વાતચીત કરવાનો, કારણ કે જે રીતે મુખ્યમંત્રી ની તબિયત બગડી અને અત્યારે અહીંથી રવાના થયા છે, શું કહો છો? આપની જ પ્રચાર કરવા માટે આવ્યા હતા મુખ્યમંત્રી અને એમની તબિયત બગડી અત્યારે? હા, 1, 2 અને 3 નંબર વોર્ડની જાહેર સભા હતી મુખ્યમંત્રીશ્રીની। એ પોતાની વાત મુકતા મુકતા જાહેર સભામાં અચાનક એમને અડકો ચક્કર આવ્યો એવું અમને પાછળથી દેખાયું, અને જેમ જ પડતા હતા તેમના સિક્યુરિટી ઓફિસરે એમને પકડી લીધા અને કોઈ મેડિસિન જે ઇમરજન્સીની તાત્કાલિકની મેડિસિન આપ્યા પછી પાણી પીધા પછી એ સ્વસ્થ થઈ ગયેલા। પણ મેડિકલનો જે નિયમ હોય, બાયોલોજી હોય, એ પ્રમાણે એમને હોસ્પિટલ હમણાં મારા જાણકારી મુજબ લઈને ગયા છે। મુખ્યમંત્રીશ્રી આપણે સ્વસ્થ થશે એવી મા ભગવતીને આપણે સૌ ગુજરાતીઓ પ્રાર્થના કરીએ। ઉમેદવારો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, અંકલ સીએમ સાહેબની તબિયત બગડી, શું કહો છો? ભગવાનને શું પ્રાર્થના, કારણ કે સતત રાજ્ય માટે અત્યારે ઝઝૂમી રહ્યા છે મુખ્યમંત્રી? ભગવાન તેમની તબિયત જલ્દીથી જલ્દી સારી કરે અને જે મિશન 76 નું લક્ષ્ય છે તે પાર પડે તેવી અમારી અભ્યર્થના, અને ગુજરાતમાં વધારેમાં વધારે તેમની સેવાની જરૂર છે અને સતત તબિયત સારી રાખીને સેવા કરતા રહે એવી અમારી નમ્ર પ્રાર્થના છે। પ્રાર્થના થઈ રહી છે, આપના પ્રચાર માટે આવ્યા, 3-3 સભાઓ અહીંયા સંબોધી, શું કહો છો આપ? કારણ કે જે રીતે ચાલુ સભામાં જ અહીંયા તમારી જે સભા હતી એમાં જ ઢળી પડ્યા? હા, આજે આ ત્રીજી સભા હતી સીએમ સાહેબની, પોતે વાત મુકતા હતા, બહુ સરસ વાતાવરણ હતું, પણ અચાનક બધા જ ચિંતિત થઈ ગયા, એ વાત મુકતા હતા લવ જેહાદની, લવ જેહાદ ગુજરાતમાં કાયદો લાવવાની એ વાત મુકતા હતા પ્રભુને, ત્યારે ઘેર વિચારમાં આવીને અચાનક એ પડી ગયો, ખરેખર બહુ દુઃખની વાત છે। પ્રાર્થના કરીએ છીએ બહુ જલ્દી સ્વસ્થ થાય, પ્રાર્થના કરી રહ્યા છે। સત્યનભાઈ, પ્રાથમિક માહિતી, કારણ કે દર્શકો ખૂબ જોઈ રહ્યા છે, શું સ્થિતિ અહીંયા થઈ? આપ પણ સ્ટેજ ઉપર, આપણે બધા હતા, શું સારવાર કરી, હવે ક્યાં રવાના થયા છે? પ્રાથમિક ધોરણે લો બીપી થયું હોય એવું દેખાઈ રહ્યું છે, તબિયત એમની ખૂબ સ્ટેબલ છે, કારણ કે જાતે આપે જોયું હશે કે સ્ટેજ પરથી ચાલતા એમના કોન્વોયમાં ગયા છે। ભગવાન એમની તબિયતને જલ્દી સ્વસ્થ કરે એવી ઉપરવાલાને અમે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે કાર્યકર્તા ઘડતરમાં કાર્યકર્તા કેવો હોવો જોઈએ એની એક આજે દાખલો આદરણીય સીએમ સાહેબે પૂરો પાડ્યો છે। પોતાની તબિયત નામ તંદુરસ્ત હોવા છતાં પણ 3 સભા વડોદરા મહાનગરમાં લેવું એ બતાડે છે કે એમની કટિબદ્ધતા રાજ્ય માટે, આ શહેરના લોકો માટે કેટલી વધી છે, અને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સ્વસ્થ થાય। અત્યારે સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપીને રવાના થયા છે, ક્યાં ગયા છે, કેવી રીતે હવે ગાંધીનગર? અમને લોકોને એ નથી આવી રહ્યું, પણ જેવું આપણે ખબર પડે એટલે તાત્કાલિક જાણ કરીએ। અત્યારે હાલ તો અહીંથી નીકળ્યા છે મુખ્યમંત્રીશ્રી અને એમની તબિયત સારી છે, સ્ટેજ ઉપરથી જે જાતે ચાલતા નીકળી અને પોતાની કારમાં બેઠા છે અને અત્યારે રવાના થયા છે। ખાસ કરીને સતત 3 દિવસથી એટલે આજે દિવસ દરમિયાન 3 સભાઓ એમને વડોદરામાં સંબોધી, સતત કામનું સ્ટ્રેસ, કામનું ભારણ કદાચ હોઈ શકે, અને જમવાનું અથવા તેમનું જે શિડ્યુલ છે ડાયટનું એ ડિસ્ટર્બ થયું એવું લાગી રહ્યું છે। પ્રાથમિક રીતે જ ગ્લુકોઝનું પાણી એમને પીવડાવવામાં આવ્યું ને, માત્ર 5 મિનિટની અંદર જ એ સ્વસ્થ થઈ ગયા હતા મુખ્યમંત્રી અને અહીંથી અત્યારે નીકળ્યા છે। વિજયભાઈ રૂપાણીની સતત કાર્યકર્તાઓ છે વડોદરાના, ચિંતા કરી રહ્યા છે એમની તબિયત જલ્દીથી સુધરી જાય એના માટે પણ તમામ પ્રાર્થના કરી રહ્યા છે, કારણ કે આજે 3 સભાની અંદર લગભગ 9થી વધારે વોર્ડના જે ઉમેદવારો છે એમના માટે આજે પ્રચાર કરવા આવ્યા હતા। આ પ્રચાર દરમિયાન છેલ્લી સભા જયારે ચાલતી હતી ત્યારે મુખ્યમંત્રી ઢળી પડ્યા, ખાસ કરીને મુખ્યમંત્રીનો આજે કાર્યક્રમ, આ સભા પતે પછી ભોજનનો કાર્યક્રમ પણ અહીંયા જ હતો જે છાણી વિસ્તારમાં હતો, એ તમામ કાર્યક્રમ રદ કરી અને અત્યારે મુખ્યમંત્રી અને એમનો કાફલો છે એરપોર્ટ જવા નીકળ્યો છે। એરપોર્ટમાં એમની જે સારવાર કરી અને ત્યારબાદ અહીંથી ગાંધીનગર જશે, પરંતુ દર્શક મિત્રોને વીટીવીના જણાવીએ કે તબિયત સારી છે, બોલતા બોલતી વખતે જ્યારે સભામાં ભાષણ કરી રહ્યા હતા વિજય રૂપાણી ત્યારે ઢળી પડ્યા હતા, પ્રાથમિક સારવાર આપ્યા બાદ તરત જ સ્વસ્થ થયા છે અને અત્યારે અહીંથી ગાંધીનગર જવા માટે નીકળ્યા છે અને ચિંતાનો વિષય નથી એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે, અને એમની જાતે જ સ્ટેજ ઉપરથી ચાલીને પોતાની કારમાં બેઠા છે અને અહીંથી એમનો કાફલો છે એરપોર્ટ જવા માટે રવાના થયો છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે માનુ ચાવડા, વિજય માનુ વડોદરા। માનુ, ખાસ એ જણાવો કે હાલમાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કે કેમ?
મિથુન અત્યાર હાલ તો અહીં જે પ્રવક્તા છે સત્યન ગુલાબકર અને અન્ય પ્રવક્તાઓ પણ અહીંયા છે. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક રીતે અહીંથી લોકો તો છૂટા પડ્યા છે. હર્ષદભાઈ શું કહો છો, અહીંથી ક્યાં કાફલો ગયો છે, શું સમાચાર મળી રહ્યા છે, મુખ્યમંત્રીની તબિયત અત્યારે કેવી છે, ખાસ કરીને એરપોર્ટ ગયા છે કે હવે હોસ્પિટલ લઈ ગયા? અત્યારે જે રીતે ઘટના બની, અત્યારે મુખ્યમંત્રીશ્રીની તબિયત સ્વસ્થ છે અને પ્રાથમિક સારવાર તાત્કાલિક એમને મેડિકલ ટીમ દ્વારા આપે અને અહીંયાથી હસ્તમુખે જ નીકળ્યા છે. આગળ અત્યારે હવે જે રીતે એમના પ્રોટોકોલમાં આવશે એ પ્રમાણે એમની સારવાર થશે, પણ હાલ અમે અત્યારે સ્ટેજ પર છે અને અમે અહીંયા છે, એટલે આગળને એ સારવાર એમને ત્યાં જ એ અત્યારે જેવા મેસેજ અમે મીડિયાને જરૂર બતાવીએ. એક સવાલ, અત્યારે અહીંથી નીકળ્યા ત્યારે કોણ કોણ એમની સાથે ગયું છે? ડોક્ટર વિજય શાહ, ડોક્ટર જિગીસાબેન છે અથવા તો સાંસદ છે, કોણ લોકો એમની સાથે ગયા? ભારતીય જનતા પાર્ટીના શહેરના હોદ્દેદારો અમારા વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ છે, સાંસદ પણ છે અને એમની સાથે ડોક્ટર જિગીસાબેન છે અને અમારા મહામંત્રી પણ એમની સાથે છે અને સાથે પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ પણ હતા, પૂર્વ મહામંત્રી સબદર્શનભાઈ પણ હતા અને એ પણ એમની બધા સાથે. અનેક આગેવાનો છે એમની સાથે નીકળ્યા છે. હજુ પણ હું દ્રશ્યો દેખાડું કે સભા સ્થળ ઉપર કાર્યકર્તાઓ છે, મુખ્યમંત્રીની જે તબિયત બગડી એની વાતની ચર્ચાને લઈને અત્યારે ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકો અહીંયા આવ્યા હતા જે સભાને જોવા માટે, સભા મુખ્યમંત્રીને સાંભળવા માટે આવ્યા હતા, એવા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે. કાર્યકર્તાઓ પણ અત્યારે ચિંતામાં છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે અત્યારે સીએમની 5 જ મિનિટની અંદર સારવાર બાદ એમની તબિયત સુધરી, તબિયત સુધારા ઉપર હતી અને એમને અત્યારે અહીંથી લઈ જવામાં આવે છે, એરપોર્ટ તરફ ગયા છે એવા પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે. અને એમની સાથે સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ, આ ઉપરાંત વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ જે પોતે તબીબ છે, આ તમામ ટીમ છે એમની સાથે અહીંથી નીકળી છે. પરંતુ જે રીતે સમાચાર મળી રહ્યા છે અહીંથી એરપોર્ટ જવા માટે નીકળ્યા છે અને એરપોર્ટથી ગાંધીનગર આવશે. અત્યારે હાલ મુખ્યમંત્રીની તબિયત સારી છે અને અહીંથી વડોદરાથી જવા માટે, એરપોર્ટ તરફ જવા માટે સ્થળ ઉપરથી નીકળ્યા છે. જી 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 માનુ, ખાસ કરીને એ પ્રશ્ન કે જે રીતે માલુમ પડ્યું કે તબિયત સારી ન હોવા છતાં આજે 3 સભા સંબોધી હતી, તો સવારથી તેમની તબિયત કયા કારણસર સારી નહોતી, એટલે શું થયું હતું તેમને? મિથુન, સામાન્ય રીતે આમ તો જયારે અમે 5:30 વાગ્યાની સભા હતી તરસાલી ખાતે, ત્યાં ગયેલા, એ સભાની અંદર ખૂબ જ એમને ઉત્સાહપૂર્વક ભાષણ આપ્યું. લવ જેહાદનો કાયદો આગામી વિધાનસભા સત્રમાં લાવીશું એવું પણ એમનું ભાષણ હતું. એટલે જે પ્રથમ ભાષણ, પ્રથમ સભા જે હતી તરસાલી ખાતેની, એ સભા જોતા તો બિલકુલ સ્વસ્થ લાગતા હતા મુખ્યમંત્રી. એમનો જે ઉત્સાહ હતો, એમનો જે ચહેરા ઉપરનું જે તેજ હતું એ ખૂબ જ સારું હતું. ખૂબ જ ઉત્સાહપૂર્વક એમને સભા સંબોધી હતી. એમનો જે અવાજ હતો એ પણ ત્યાં તો દેખાતો હતો અવાજની અંદર પણ, કે એમને જે લવ જેહાદનો કાયદો જ્યારે લાવીશું એવી વાત કરી ત્યારે ખૂબ જ સ્વસ્થ દેખાતા હતા. ત્યારબાદની સભા એક થઈ સંગમ 4 રસ્તા ખાતે, એ સભા માત્ર 1.5 કલાકમાં પતાવીને અહીંયા આવ્યા હતા. જ્યારે નિઝામપુરા ખાતેની, હું કેમેરામેનને કહું કે જે સભાના સ્થળ ઉપર બેઠા હતા, જે ખુરશી ઉપર બેઠા હતા, ત્યારે શરૂઆતથી થોડું લાગતું હતું, કારણ કે જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટનું જ્યારે ભાષણ ચાલતું હતું ત્યારે એમના ચહેરા ઉપર સહેજ થાક અથવા તો થકાવટ હોય અથવા તો થોડાક નર્વસ હોય એવું દેખાતું હતું. રંજનબેનનું ભાષણ પૂરું થયું ને તરત જ એમનું ભાષણ ચાલુ થયું અને એમના વક્તવ્યમાં પણ જે 4-5 વાતો હતી, અહીંયા પણ આ જે સભા સ્થળ છે મહેસાણા નગર ખાતેનું, ત્યાં પણ એમને લવ જેહાદનો કાયદો લાવશું એ વાત કરી. એ વાત પૂરી થઈ નાગરિકો, અહીંયા જે નાગરિકો બેઠા હતા જે એમને પણ આ વાતને હર્ષોલ્લાસ સાથે જે વધાવી હતી, તાળીઓનો ગડગડાટ થયો. ત્યારબાદની થોડીક ક્ષણોની અંદર જ મુખ્યમંત્રીનું ભાષણ ચાલતું હતું અને અચાનક જ બોલતા બોલતા જ મુખ્યમંત્રી ત્યાં એ જે ઉભા હતા એ જ જગ્યાએ નીચે બેસી ગયા, એટલે ઢળી પડ્યા. તરત જ એમને ખુરશીમાં બેસાડીને એમની સારવાર કરી, ગ્લુકોઝના બાટલા આપવામાં આવ્યા, ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું ને થોડી વારમાં સ્વસ્થ થઈને અહીંથી એમના કાફલા સાથે નીકળ્યા છે. પરંતુ જે પહેલી સભા હતી ત્યારથી જ ખૂબ સ્વસ્થ હતા મુખ્યમંત્રી અને સરસ રીતે સભાપતિ, ત્રીજી સભા છે એની અંદર આ સ્થિતિ સમજાય છે. ક્યાંક જે પ્રવક્તા અને એમના જણાવ્યા પ્રમાણે સ્થિતિ એવી છે કે કદાચ સતત ચૂંટણી પ્રચાર અને ચૂંટણીની કામગીરીમાં છે અત્યારે અને એના કારણે એમનું ડાયટ પ્લાન છે બદલાણો હોય એના કારણે આ સ્થિતિ સર્જાઈ હોય, થોડીક અશક્તિ દેખાતી હતી ને એની અસર છે એ મુખ્યમંત્રીને અત્યારે જોવા મળી હતી. નિશ્ચિત
જી માનુ, જે પ્રકારે સીએમ જયારે સ્વસ્થ થઈને નીચે ઉતરતા આપણને દ્રશ્યમાં જોવા મળે છે, એ જ દ્રશ્યમાં પાસે એમ્બ્યુલન્સ પણ જોવા મળે છે. શું એમને એમ્બ્યુલન્સ એ દ્રશ્યમાં જોવા મળે છે એના કારણે એમને હોસ્પિટલ લઈ ગયા છે અને આ વાત હજુ સુધી જાણવા નથી મળી, એવી છે કોઈ વાત? મિથુન, જયારે મુખ્યમંત્રીની તબિયત બગડીને તરત જ ડોક્ટરની ટીમ છે દોડીને આવી હતી, એટલે એમના કોન્વોયની અંદર જ એમ્બ્યુલન્સ, ફાયરની ટીમ આ તમામ હાજર હતા અને તરત જ તબીબોની ટીમ આવી, ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું અને તરત મુખ્યમંત્રી સ્વસ્થ થયા. એ તરત ત્યારબાદ તરત મુખ્યમંત્રી નીચે ઉતર્યા અને એમની જે ગાડી હતી, કોન્વોયની ગાડી એમની, એ ગાડીમાં મુખ્યમંત્રી બેઠા છે. એમને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં નથી આવ્યા. એમ્બ્યુલન્સ એમના કોન્વોયમાં સાથે સાથે ગઈ છે. ડોક્ટરોની ટીમ તો સાથે હતી જ એમ્બ્યુલન્સમાં, પરંતુ ડોક્ટર વિજય શાહ જે જાણીતા તબીબ છે અને વડોદરા શહેર ભાજપના પ્રમુખ છે, એ પણ એમની સાથે હતા. આ ઉપરાંત ડોક્ટર રાજેશ શાહ હતા, એમને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી, એટલે આમ તરત જ સારવાર મળી છે. પરંતુ અત્યારે જે કાફલો નીકળ્યો છે, હજુ કન્ફર્મ નથી થતું કે એ હોસ્પિટલ ગયા છે અથવા તો એરપોર્ટ ઉપર ગયા છે, પરંતુ સ્વસ્થ તબિયત હતી ને મુખ્યમંત્રી જાતે જ સ્ટેજ જી 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 માનું આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છીએ. લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી, અને લવ જેહાદનો કડક કાયદો પણ આવનારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લાવવાની છે. આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે લવ જેહાદનો કાયદો લાવવાના છીએ. લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ અમે ચલાવવાના નથી, અને લવ જેહાદનો કડક કાયદો પણ આવનારી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી લાવવાની છે. તો લવ જેહાદનો કાયદો લાવવાની વાત સીએમએ કરી હતી અને ત્યારબાદ જ્યારે તેઓ સભા સંબોધી રહ્યા હતા અને અચાનક તેઓ ઢળી પડ્યા હતા. માનુ ચાવડા અમારી સાથે જોડાયેલા છે. માનુ, જે પ્રકારે ચાલુ સભામાં ચક્કર તેમણે આવ્યા હતા, શું બીજું જાણવા મળી રહ્યું છે કે સવારથી જ્યારે તેમણે ત્રણ સભા સંબોધી હતી, જે પ્રકારે તબિયત પણ તેમની સારી ન હોવા છતાં એવા પણ સમાચાર મળી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જાણવા માંગીશું જે પણ તે ભાજપના કાર્યકર્તા હોય કે નેતાઓ તેમની પાસેથી, કે શું સવારથી જ તેમની તબિયત નાદુરસ્ત હતી અને છતાં પણ તેમણે ત્રણ સભાઓ ગજવી હતી, કે પછી ત્રણ સભાઓ એક બાદ એક થવાના કારણે તેમને લો બીપી અથવા એવી કોઈ મુશ્કેલી આવી? મિથુન, જે રીતે મુખ્યમંત્રીની આ ત્રીજી સભા હતી ને સભા સંબોધી રહ્યા હતા, હું કેમેરામેનને કહું કે જે સ્થળ ઉપર તો અત્યારે હાલ કાર્યકર્તાઓ બધા છૂટા પડ્યા છે, પરંતુ તેમ છતાં સભા સ્થળ ઉપર જ્યાં મુખ્યમંત્રી ભાષણ કરી રહ્યા હતા એ સ્થળ ઉપર હું લઈ જવાની પ્રયત્ન કરું છું આપને દેખાડવાની. અને જે રીતે આ સભા સંબોધી રહ્યા હતા, મુખ્યમંત્રી જે સ્થળ ઉપર ઉભા હતા ત્યાં જેવા મુખ્યમંત્રી ઢળી પડ્યા કે તરત જ એમના માટે આજે ગ્લુકોઝની બોટલની વ્યવસ્થા કરવામાં આવી અને એમને અહીંથી બોટલની પણ તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. પરંતુ મુખ્યમંત્રીને કંઈ બોટલ ચડાવવાની જરૂર નહોતી પડી, તાત્કાલિક જ તબીબોએ આજે સિરિંજ, લીડલ અને જે ગ્લુકોઝના બોટલ છે લાવી દીધા હતા કે ક્યાંક એમની જે તબિયત નાદુરસ્ત છે તો આ બોટલ ચડાવવામાં આવે, પરંતુ આનો કંઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો અને માત્ર આ તૈયારી હતી. પરંતુ જ્યારે મુખ્યમંત્રી થોડી વાતમાં તરત સ્વસ્થ થયા, ગ્લુકોઝના પાણીથી તરત જ આ સામાન જે અહીં પડી રહ્યો છે એ સ્વસ્થ થયા અને એ તરત જ અહીંથી નીકળ્યા હતા. એમનો કાફલો ડોક્ટરોની ટીમ તૈયાર હતી અને એના કારણે તાત્કાલિક સારવાર મળી જાય એવી વ્યવસ્થા હતી, પરંતુ આ સારવાર આપવાની જરૂર પડી નથી અને આનો ઉપયોગ જ નથી કર્યો. તબીબો તરત લઈને આવી ગયા હતા, પરંતુ જ્યારે મુખ્યમંત્રીને ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું અને તરત જ એમની તબિયત સારી થઈ ગઈ. ડોક્ટરોએ પ્રયત્ન કર્યો હતો આ કે તાત્કાલિક બોટલ ચડાવવામાં આવે એના માટેની આ સિરિંજ અને તમામ વસ્તુ તૈયાર હતી, પરંતુ મુખ્યમંત્રીની તબિયત સુધરી એટલે તરત અહીંથી કાફલો છે રવાના થયો હતો. આ ખુરશી ઉપર મુખ્યમંત્રીને બેસાડવામાં આવ્યા, થોડા સ્વસ્થ થયા ત્યારબાદ અહીંથી મુખ્યમંત્રી નીકળ્યા છે. પોતાની જાતે ચાલતા મુખ્યમંત્રી અહીંથી નીકળ્યા છે અને એરપોર્ટ તરફ જયા છે. અત્યારે હાલ હજુ સમાચાર કન્ફર્મ નથી થતા કે એરપોર્ટ પહોંચ્યા છે અથવા તો એમને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
परंतु शक्यता ओछी छे एसएसजी लई जवानी, कारण के पोते जाते चालीने अहीं स्टेज उपरथी नीचे उतर्या छे अने अत्यारे एमनी पोतानी कारमां बेसी अने अहींथी जवा माटे रवाना थया छे। એટલે એમની તબિયતનો હાલ ચિંતાનો વિષય નથી, પરંતુ આખા દિવસ દરમિયાનનું જે શિડ્યુલ હતું, જે રીતે 5 વાગે સભા સ્થળે આવ્યા અને સતત 3 સભાઓ અહીંયા સંબોધી, જમવાનો સમય પણ કદાચ સાંજનો થઈ ગયો હતો એટલે એમનું શિડ્યુલ ખોરવાયું હોય એના કારણે એમની તબિયત બગડી, મુખ્યમંત્રી થોડી સમય માટે બેભાન થયા અને ત્યાં નીચે બેસી ગયા, ત્યારબાદ એમને ખુરશીમાં બેસાડી અને સ્વસ્થ થયા, ત્યારથી અહીંથી આ તમામ કાફલો છે નીકળ્યો છે મિથુન। એ પ્રકારે અત્યારે સમાચાર મળી રહ્યા છે અથવા તો જે પ્રકારે અપડેટ્સ આપ આપી રહ્યા છો લાગી રહ્યું છે, કારણ કે પ્રચાર પ્રસારમાં આગળ પણ આવતીકાલે પણ મુખ્યમંત્રીનો જે કાર્યક્રમ સેટ થયો છે અથવા તો થવાનો છે એ યથાવત રહેશે, કારણ કે હજુ સુધી એ કહી શકાય એવું નથી કે તેમને સારવાર વધુ આપવી પડશે કે નહીં આપવી પડે। નિશ્ચિત, જે રીતે અહીંયા મુખ્યમંત્રીએ સાંજે 5 વાગ્યાથી સતત 3 સભાઓ સંબોધી, 3જી સભામાં જે આ ઘટના બની છે, લાગી રહ્યું છે કે એમના જે તબીબો હશે એ સલાહ આપે કે 2 દિવસ મુખ્યમંત્રી આરામ કરે, કારણ કે અહીંયા જ્યારે ઘટના બની ચાલુ માઇક ઉપર બોલતા હતા મુખ્યમંત્રી, લવ જેહાદના કાયદાની જાહેરાત કરી અને ત્યારબાદ મુખ્યમંત્રી ઢળી પડ્યા, એટલે ક્યાંક જે બોલવાનો ઉત્સાહ અને જે રીતે મુખ્યમંત્રી બોલી રહ્યા હતા એ તમામ જોતા એવું લાગે છે કે આજની સ્થિતિ જોતા એકાદ 2 દિવસ તબીબો છે એમને આરામ કરવાની સલાહ આપે। અહીંથી હજુ કન્ફર્મ નથી થતું કે એ અહીંથી નીકળ્યા છે, એ એરપોર્ટ ગયા છે કે હોસ્પિટલ ગયા છે, પરંતુ સ્વસ્થ થઈને અહીંથી નીકળ્યા છે ખરા, પરંતુ એમના જે તબીબો છે મુખ્યમંત્રીના એ કદાચ સલાહ નહીં આપે કે આગામી કાલના જે કાર્યક્રમો છે કન્ટિન્યુ રાખે, એકાદ 2 દિવસ એમને આરામ કરવાની સલાહ આપી શકે છે, એમને આરામ કરવો જોઈએ એવું અહીંયા પ્રાથમિક રીતે જે ડોક્ટર રાજેશ શાહ હતા એમને પણ કહ્યું। રાજેશ શાહ વોર્ડ નંબર 2માંથી અત્યારે ચૂંટણી લડી રહ્યા છે અને એ અત્યારે ભાજપના ઉમેદવાર છે, એમના પ્રચારમાં આવ્યા હતા, એમને તરત જ સીએમને મદદ કરી અને એમને ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું। સતત કામનું ભારણ, સતત કામમાં વ્યસ્ત રહેવું, સતત આખા રાજ્યની ચિંતા અને એના કારણે તબિયત નાદુરસ્ત થઈ છે એવું ડોક્ટર રાજેશ શાહનું પણ માનવું હતું, એમનું પણ કહેવું હતું। એટલે લાગી રહ્યું છે કે આવતીકાલના જે કાર્યક્રમો છે મુખ્યમંત્રીના એ સ્થગિત કરવા જોઈએ અને એમને તબીબો છે 1 દિવસની આરામની સલાહ આપે એવું અત્યારે અહીંયા સ્થળ ઉપરથી લાગી રહ્યું છે નિશ્ચિત। એટલે સીધી રીતે કહીએ તો માનું કદાચ જે જનજાગૃતિ પ્રચાર છે એમાં કદાચ વિક્ષેપ પડી શકે છે। ધન્યવાદ માનુ, અમારી સાથે જોડા બદલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી। તો મુખ્યમંત્રીની ચાલુ સભામાં તે બેભાન થઈ ગયા થોડી મિનિટો માટે, પરંતુ ત્યારબાદ સ્ટેજ ઉપર જ થોડી સારવાર આપવામાં આવી, ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું અને તેઓ સ્વસ્થ થઈને ખુદ એ પગથિયા ઉતરીને નીચે ઉતર્યા છે। હાલ તેમનો કાફલો ગયો છે, સારવાર આપવામાં આવી છે, તમામ અપડેટ્સ અમે આપને આપી રહ્યા છીએ અને સીએમની તબિયત હાલ સ્વસ્થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। બ્રેક માટે રોકાઈએ।